હવે આગળ વાત કરીએ તો તલોદ ગામ પ્રાથમિક શાળાના બાળકોને સારા ટ્રાન્સપોર્ટેશન સુવિધા બંધ થતા વિદ્યાર્થીઓ અટવાયા. ગુજરાત સરકારે સરકારી પ્રાથમિક શાળાથી દૂર વસવાટ ધરાવતા બાળકો માટે ટ્રાન્સપોર્ટ સુવિધા વર્ષોથી શરૂ કરી છે, જેના કારણે વિદ્યાર્થીઓની નિયમિતતા હાજરીમાં વધારો થયો છે. સારા ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે. આવા સકારાત્મક પરિણામો મળ્યા છે, પરંતુ આ વર્ષે શાળાઓ શરૂ થઈ રહી હોવા છતાં ટ્રાન્સપોર્ટ સુવિધા મંજૂરીઓ અપાઈ નથી. ગત વર્ષની ચાલુ સુવિધાને પણ સ્થગિત કરવાના આદેશોને લીધે વાલીઓમાં કચવાટ ઊભો થયો છે. અનેક ગામોમાં માત્ર 1-5 સુધીની શાળાઓ ચાલે છે. આવા બાળકો આગળ અભ્યાસ માટે નજીકના ગામોની શાળાઓમાં જતા હોય છે, ત્યારે અન્ય ગામ કે શાળાથી દૂર વસતા બાળકોને શાળામાં આવવું મુશ્કેલ બન્યું છે. વળી ગામડા વિસ્તારમાં સરકાર દ્વારા નિયત કરેલ દર અને શરતો મુજબ વાહન મળવું એ મુશ્કેલ છે. આચાર્ય SMC અને લોક સહયોગ થકી જેમ તેમ કરી દૂરથી આવતા ગરીબ બાળકો માટે ટ્રાન્સપોર્ટ સુવિધા અપાઈ રહી છે. સ્કૂલ વાનમાં બાળકોની સલામતી માટે તમામ વ્યવસ્થા હોવા છતાં ટેક્સી, પાસિંગ, કોમર્શિયલ વીમો ફરજિયાત કરાવતા સ્કૂલ વાન સંચાલકો પણ ભારે રોષે ભરાયા છે. બાળકો અને વાલીઓની માંગ છે કે સારા ટ્રાન્સપોર્ટ સુવિધા તાત્કાલિક ધોરણે શરૂ કરો. માવાપુર, આંબાવાડી, રામપુરા વગેરે ગામડાથી 4.5 કિલોમીટર દૂર છે. GRDC આજુબાજુના વિસ્તારના બાળકો જો ચાલીને શાળાએ જાય તો ગૌચર જેવો દુર્ગમ વિસ્તાર GRDC વિસ્તારને લઈને રોડ પર ભારવાહક વાહનો બેફામ દોડતા હોય છે. વળી રસ્તામાં સુજલામ સુફલામ કેનાલ પણ ખુલ્લી હોય. બાળકોને એકલા ચાલતા શાળાએ મોકલવામાં જોખમરૂપ સાબિત થઈ શકે છે. વાલી અને બાળકોની માંગ છે કે સારા ટ્રાન્સપોર્ટ સુવિધા શરૂ કરો અથવા સારા સમયે સરકારી બસ સમય ફેરફાર કરી 9-30 કલાકે પ્રાંતિજથી ઉપડીને વાયા બાયની મુવાડી તલોદ અને સાંજે 5 કલાકે તલોદથી ઉપડીને તલોદ વાયા બાયની મુવાડી પ્રાંતિજથી બસ સુવિધા શરૂ કરવામાં આવે તો મુસાફરોની સાથે માવાપુર, આંબાવાડી, રામપુરા, GRDC ગૌચરના બાળકોને તલોદ ગામ કે તલોદ બજારની શાળાએ ભણવા જવા બસ સુવિધા મળી રહે. આ બાબતે મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરાશે એવું વાલીઓએ જણાવ્યું હતું. અર્જુનસિંહ પરમાર, JSTV, તલોદ.